વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ અગિયાર જીવવિજ્ઞાન પ્રકરણ નંબર બે આગળ ઉપર પ્રોટિષ્ટા સૃષ્ટિનો વિભાગ પ્રોટોઝુવા વિશે માહિતી મેળવીશું આગળના વિડીયોમાં આપણે સૃષ્ટિ પ્રોટિષ્ઠાના કેટલાક વિભાગની ચર્ચા કરી હતી જેમ કે વિભાગ ક્રાઇસો એના પછીનો વિભાગ પાયરો જેને આપણે ડાયનો તરીકે ઓળખીએ છીએ એના પછીનો વિભાગ જે છે એ યુગ્લિનો ફાઇટા અને એના પછી સ્લાઇમ મોલ્ડ આજે આપણે વિડીયોમાં શરૂઆત કરીએ છીએ સૃષ્ટિ પ્રતિષ્ઠાનો છેલ્લો વિભાગ પ્રોટોઝુઆ જેને આપણે પ્રજીવ અથવા તો પ્રોટોઝુઅન્સ તરીકે પણ ઓળખીએ છીએ સૌ મિત્રો પ્રોટોઝુઆની અંદર સમાવિષ્ટ જે પણ સજીવ છે એ બધા જ સજીવો હિટ્રોટ્રોપ્સ છે એટલે કે વિષમ પોષીઓ છે તે પરોપજીવી તરીકે અથવા તો ભક્ષક તરીકે જીવન જીવતા તમને જોવા મળે છે પ્રોટોઝુઆમાં સમાવિષ્ટ સજીવોને આપણે પ્રાણીઓના સંબંધીઓ તરીકે ઓળખીએ છીએ એટલે કે ઉચ્ચ કક્ષાના પ્રાણીઓના સંબંધીઓ તરીકે પ્રોટોઝુઆ વિભાગની અંદર સમાવિષ્ટ સજીવોને આપણે માનીએ છીએ પ્રોટોઝુઆના મુખ્ય ચાર જૂથ જોવા મળે છે એના પહેલાં જૂથને આપણે અમીબાસમ પ્રોટોઝુઆ તરીકે ઓળખીશું તમે એને અમીબોઇડ્સ તરીકે પણ ઓળખી શકો એના જે બીજા સજીવોનું જૂથ છે એને આપણે કશાધારી પ્રોટોઝોઅન્સ તરીકે ઓળખીએ ત્રીજા જૂથને આપણે પક્ષમજારી પ્રોટોઝોઅન્સ તરીકે ઓળખીશું જ્યારે ચોથા જૂથને આપણે દારી પ્રોટોઝોન્સ તરીકે ઓળખીએ છીએ સજીવો છે એ સજીવો મીઠા પાણીની અંદર ખારા પાણીની અંદર તેમજ બીની જમીનની અંદર તમને વસવાટ કરતા જોવા મળે છે આ સજીવો જે છે એ પોતાના શિકાર તરફ ખસી ખોટા પગને ફેલાવીને શિકારને પકડે છે આ સજીવો પોતાના શિકાર તરફ ખસે છે પોતાના ખોટા પગને ફેલાવે છે અને શિકારને પકડે છે ઉદાહરણ તરીકે મિત્રો અમીબા સજીવ હવે ખારા પાણીની અંદર વસતા જે સજીવો છે એ પોતાની સપાટી ઉપર સિલિકારૂપી આવરણો ધરાવે છે સિલિકારૂપી આવરણો ધરાવતા ખારા પાણીમાં વસતા આ સજીવો કે જેમાંના કેટલાક એ પરોપજીવી તરીકે વસવાટ કરે છે ઉદાહરણ તરીકે મિત્રો એન્ટા અમીબાનો આમાં સમાવેશ થાય છે ફરીથી મિત્રો અમીબર્ડ્સની અંદર વસતા જે પણ સજીવો છે એ મીઠા પાણીની અંદર ખારા પાણીની અંદર તેમજ બીની જમીનની અંદર તમને વસતા જોવા મળે છે આ સજીવો પોતાના શિકાર તરફ ખસી પોતાના ખોટા પગને ફેલાવે છે અને શિકારને પકડે છે ઉદાહરણ તરીકે અમીબા ખારા પાણીની અંદર વસતા જે સજીવો છે તેમની સપાટી ઉપર તમને સિલિકામય આવરણો જોવા મળે છે આમાંના કેટલાક સજીવો પરોપજીવી તરીકે વર્તે છે ઉદાહરણ તરીકે એન્ટામીબા ત્યાર પછી મિત્રો આપણે બીજું જૂથ લઈએ છીએ કશાધારી પ્રોટોઝુઓન્સ આ જૂથની અંદર વસતા જે પણ સજીવ છે એ સજીવો તમને મુક્તજીવી તરીકે અથવા તો પરોપજીવી તરીકે જીવન જીવતા જોવા મળે છે આ એવા સજીવો છે કે જે કશાઓ ધરાવે છે કશાધારી પ્રોટોઝુઅન્સ જે છે એ મુક્તજીવી કે પરોપજીવી હોય છે તેઓ કશાઓ ધરાવે છે અને તેમના જે પરોપજીવી સ્વરૂપો છે કે જે ઊંઘવાની બીમારી જેવા રોગ ઉત્પન્ન કરે છે કશાધારી પ્રોટોઝુઅન્સ સજીવો જે છે એના પરોપજીવી સ્વરૂપો ઊંઘવાની બીમારી જેવા રોગ ઉત્પન્ન કરતાં તમને જોવા મળે છે ઉદાહરણ તરીકે મિત્રો ટ્રાઇપેનોસોમા ઉદાહરણ તરીકે ટ્રાઇપેનોસોમા ફરીથી મિત્રો કશાધારી પ્રોટોઝુઅન્સ જે છે તો એની અંદર વસતા સજીવો એ કાં તો મુક્તજીવી હોય કાં તો પરોપજીવી હોય આ એવા સજીવો છે જે કશાઓ ધરાવે છે હવે કશાદારી પ્રોટોઝુઅન્સની અંદર વસતા જે પરોપ જેવી સજીવો છે એ સજીવો ઊંઘવાની બીમારી જેવા રોગ ઉત્પન્ન કરે છે ઉદાહરણ તરીકે મિત્રો ટ્રાયપેનો ત્યાર પછી મિત્રો આપણે ત્રીજું જૂથ લઈશું પક્ષમધારી પ્રોટોઝુઅન્સ આની અંદર વસતા સજીવો જે છે એ જલજ સજીવો છે અને એ સજીવોના સપાટી ઉપર તમને હજારોની સંખ્યામાં પક્ષમની હાજરી જોવા મળે છે આ સજીવો પોતાની સપાટી ઉપર હજારોની સંખ્યામાં પક્ષમ ધરાવે છે હવે આ પક્ષમાં લીધે તે સક્રિય રીતે તમને હલનચલન કરતા જોવા મળે છે આ સજીવોના અન્ન માર્ગની અંદર એક વિશિષ્ટ પોલાણ આવેલું હોય છે કે જે પોલાણ એ તમને શરીરની બહારની સપાટી ઉપર ખુલતું જોવા મળે છે ફરીથી મિત્રો પક્ષમધારી સજીવો જે છે કે જે જલદ સજીવો છે પોતાના શરીરની સપાટી ઉપર હજારોની સંખ્યામાં પક્ષમાં ધરાવે છે કારણ કે તેઓ સક્રિય રીતે હલનચલન કરતા સજીવો છે આ એવા સજીવો છે કે જેઓ પોતાના અન્ન માર્ગમાં પોલાણ ધરાવે છે કે જે કોષની બહારની સપાટી ઉપર ખુલે છે પોતાની શરીરની સપાટી ઉપર ધરાવતા જે પક્ષમાં છે તો આ પક્ષ્મોના હલેસા જેવા સંકલિત હલનચલનના લીધે પાણીના પ્રવાહની સાથે સાથે ખોરાક પણ આ પ્રાણીઓના અન્ન માર્ગના પોલાણમાંથી પસાર થાય છે સજીવોની શરીર સપાટી ઉપર જે ક્રમબદ્ધ રીતે પક્ષમો ગોઠવાયેલા છે તો આ પક્ષમોના હલા હલેસા જેવા સતત હલનચલનના કારણે પાણીના પ્રવાહની સાથે સાથે ખોરાકરૂપી ઘટકો જે છે એ પણ આ પ્રાણીઓના અન્ન માર્ગના પોલાણમાંથી પસાર થતા જોવા મળે છે ઉદાહરણ તરીકે મિત્રો પેરામિશિયમ એના પછી આપણે ચોથા જૂથ વિશે માહિતી મેળવીશું મિત્રો તો ચોથું જૂથ જે છે એને આપણે બીજાણુદારી પ્રોટોઝુઅન્સ તમે ઇંગ્લિશમાં એમને સ્પોરોઝુઅન્સ તરીકે પણ ઓળખી શકો ચોથા જૂથને આપણે બીજા પ્રોટોઝુઅન્સ અથવા તો આપણે એમને પ્રો સ્પોરોઝુઅન્સ તરીકે પણ ઓળખી શકીએ આ જૂથની અંદર સમાવિષ્ટ જે સજીવો છે એ સજીવો પોતાના જીવનચક્ર દરમિયાન ચોક્કસ ચોક્કસ એવા ચેપી બીજાણુઓ જે છે એ ઉત્પન્ન કરે છે તમે એવું કહી શકો કે આ જૂથની અંદર એવા સજીવોનો સમાવેશ થાય છે કે જે તેમના જીવનચક્રમાં ચેપી બીજાણુઓ જેવો તબક્કો ધરાવે છે અહીંયા તમને જોવા મળતું સૌથી સામાન્ય સજીવ એટલે પ્લાઝમોડિયમ કે જે મેલેરિયાને લગતો પરોપજીવી છે એટલે કે મેલેરિયા રોગ ઉત્પન્ન થવા માટે જવાબદાર છે મેલેરિયા એક એવો રોગ છે કે જે માનવ વસ્તીને મૂંઝવણમાં મૂકી દે છે તેવી અસર એ ધરાવે છે મિત્રો બીજાણુધારી પ્રોટોઝુઅન્સ જેની અંદર પ્લાઝમોડિયમનો આપણે સમાવેશ કરીએ છીએ તો આ પ્લાઝમોડિયમ કે જે મેલેરિયા રોગ થવા માટે જવાબદાર પરોપજીવી છે માનવ વસ્તીની અંદર જોવા મળતો આ મેલેરિયાનો રોગ જેના કારણે માનવ જે છે એની વસ્તી મૂંઝવણમાં આવી જાય છે વિકટ પરિસ્થિતિનું નિર્માણ થાય છે આ રોગના કારણે તો આ રોગ માટે જવાબદાર એવો જે પ્લાઝમોડિયમ છે કે જે પોતાના સમગ્ર જીવનચક્ર દરમિયાન ચોક્કસ એવા ચેપી બીજાણુઓનો તબક્કો ધરાવે છે હવે મિત્રો પ્રોટીસ્ટા સૃષ્ટિ વિશેની માહિતી પૂર્ણ થાય છે આગળ ઉપર આપણે એક નવી સૃષ્ટિનો અભ્યાસ કરીએ છીએ જેને આપણે ફંગાઈ અથવા તો ફંજાઈ અથવા તો તમે એને માયકોટા અથવા તો ફૂગ તરીકે ઓળખો છો તમે ફંગાઈ પણ કહી શકો ફંજાઈ પણ કહી શકો છો ફૂગ અથવા તો તમે માયકોટા તરીકે એને ઓળખો છો સૌપ્રથમ મિત્રો આપણે લઈએ છીએ પ્રસ્તાવના તો સૃષ્ટિ ફૂગ છે સૃષ્ટિ ફૂગ છે એની અંદર સમાવિષ્ટ બધા જ સજીવો તમને વિષમ પોષી જોવા મળશે આ એવા સજીવો છે કે જે પોતાની બાહ્યકાર રચના અને નૈસર્ગિક નિવાસસ્થાનમાં ખૂબ જ વિવિધતા ધરાવે છે ફૂગની અંદર સમાવિષ્ટ બધા જ સજીવો વિષમ પોષી છે આ એવા સજીવોની સૃષ્ટિ છે કે જે સજીવો બાહ્યાકાર રચના અને નૈસર્ગિક નિવાસસ્થાનમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે ઉદાહરણ તરીકે મિત્રો આપણે આગળ સમજીએ તો તમે બ્રેડ ઉપર સફેદ તાતણા જેવી જે રચના વિકાસ પામેલી જુઓ છો અથવા તો નારંગીની ઉપર જોવા મળતો જે સડો છે એ ફૂગના કારણે થતો તમને જોવા મળે છે બ્રેડ ઉપર જોવા મળતા સફેદ તાતણા અથવા તો નારંગી ઉપર જોવા મળતો સડો એ ફૂગને કારણે થતો રોગ છે ફૂગના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે એ સિવાય મિત્રો રાયના પર્ણા ઉપર જોવા મળતા જે સફેદ ટપકા છે રાયના પર્ણા ઉપર જોવા મળતા જે સફેદ ટપકા છે એ પણ પરોપ જેવી ફૂગના કારણે જોવા મળે છે એના સિવાય મિત્રો કેટલીક ફૂગ એવી છે જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ જેમ કે સામાન્ય મશરૂમ તમે એને બિલાડીના ટોપ તરીકે પણ ઓળખી શકો જે ખાદ્ય ફૂગ છે આપણે ખોરાકમાં એનો ઉપયોગ કરીએ છીએ એના સિવાય મિત્રો કેટલીક એક કોષીય ફૂગ છે જેમ કે યિષ્ટ તો એ બ્રેડ અને જવનો દારૂ બનાવવામાં ઉપયોગી છે એક કોષીય ફૂગ એટલે કે યિસ્ટ એ બ્રેડ અને જવના દારૂની બનાવટમાં ઉપયોગી છે આ સિવાય મિત્રો કેટલીક ફૂગ એવી છે કે જે એન્ટીબાયોટિક દવાઓનો સ્ત્રોત છે એટલે કે પ્રતિજૈવિક દ્રવ્યોનો સ્ત્રોત છે જેમ કે પેનિસિલિયમ ફૂગ આ પેનિસિલિયમ ફૂગમાંથી મિત્રો પેનિસિલિન એન્ટીબાયોટિક દવાની શોધ થઈ છે કેટલીક ફૂગ એવી છે કે જે એન્ટીબાયોટિક દવાઓનો સ્ત્રોત છે એટલે કે પ્રતિજૈવિક દ્રવ્યોનો સ્ત્રોત છે ઉદાહરણ તરીકે મિત્રો પેનિસિલિયમ ફૂગમાંથી પેનિસિલિન એન્ટિબાયોટિક દવાની પ્રાપ્તિ થઈ છે એના સિવાય કેટલીક ફૂગ એવી છે કે જે વનસ્પતિ અને પ્રાણીઓની અંદર રોગ ઉત્પન્ન કરે છે વનસ્પતિ અને પ્રાણીઓની અંદર રોગ ઉત્પન્ન કરે છે ઉદાહરણ તરીકે પક્ષિનિયા નામની જે ફૂગ છે પક્ષિનિયા તો આ ફૂગના કારણે ઘઉંની અંદર તમને ઘેરું રોગ થતો જોવા મળે છે પક્ષીની આ ફૂગના કારણે ઘઉંમાં તમને ઘેરુંનો રોગ થતો જોવા મળે છે ફરીથી મિત્રો આપણે પ્રસ્તાવના બહુ ઝડપથી સમજીએ ફૂગ જે છે એ વિષમપોષી સજીવો ધરાવે છે એવા સજીવો કે જે બાહ્યાકાર અને નૈસર્ગિક નિવાસસ્થાનમાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે કેટલીક ફૂગ એક ખાદ્ય ફૂગ છે તમે એને ખોરાકમાં ઉપયોગ લઈ શકો છો જેમ કે મશરૂમ એટલે કે બિલાડીનો ટો કેટલીક ફૂગ એવી છે કે જે બ્રેડ અને જવના દારૂની બનાવટમાં ઉપયોગી છે જેમ કે એક કોષીય ફૂગ ઇસ્ટ કેટલીક ફૂગ એવી છે જેમાંથી પ્રતિજૈવિક દ્રવ્યોનો સ્ત્રોત મળે છે એટલે કે એન્ટિબાયોટિક દવાઓની પ્રાપ્તિ થાય છે તો એક્ઝામ્પલ તરીકે પેનિસિલિયમ ફૂગ જેમાંથી પેનિસિલિન એન્ટિબાયોટિક દવાની પ્રાપ્તિ થયેલ છે કેટલીક ફૂગ એવી છે કે જે બ્રેડ ઉપર તમને સફેદ તાતણા જેવી અવસ્થામાં જોવા મળશે અથવા તો નારંગી ઉપર તમને સડો પ્રેરતી જોવા મળે છે કેટલીક ફૂગ એ રાયના પર્ણ ઉપર તમને સફેદ ટપકા જેવો રોગ ઉત્પન્ન કરતી જોવા મળે છે કેટલીક ફૂગ ઉદાહરણ તરીકે પક્ષીનિયા કે જે ઘઉંની અંદર ગેરુનો રોગ પ્રેરે છે ત્યાર પછી મિત્રો આપણે આગળ ઉપરનો મુદ્દો લઈએ છીએ નિવાસ સ્થાન ફૂગ જે છે એ તમને હવા પાણી જમીન પ્રાણી વનસ્પતિ આ બધા ઉપર જોવા મળે છે તે હુંફાળી અને ભેજવાળી જગ્યાએ પણ વિકાસ પામવાનું પસંદ કરે છે આમ તમે એક જ લીટીમાં એવું કહી શકો કે ફૂગ તમને સર્વત્ર જોવા મળે છે ત્યાર પછી મિત્રો આપણે લઈએ છીએ આગળ ઉપર એની શરીર રચના યુસ્ટ નામની જે ફૂગ છે એ એક કોષીય ફૂગ છે એનું શરીર એક જ કોષનું બનેલું છે અને ફૂગની અંદર એ અપવાદ છે ઇષ્ટ સિવાયની લગભગ બધી જ ફૂગ એ તમને તંતુમય જોવા મળે છે એટલે કે તાતણાવ સ્વરૂપે જોવા મળે છે માત્ર યિસ્ટ જેવી ફૂગ છે કે જે એક કોષીય છે એના સિવાયની બધી જ ફૂગ તમને તંતુમય એટલે કે તાતણામય અવસ્થામાં જોવા મળે છે ફૂગનો જે દેહ છે ફૂગનું જે સુકાય છે કે જે લાંબા પાતળા સૂતરના તાંતણા જેવી રચનાઓ ધરાવે છે ફૂગનો દેહ એટલે કે ફૂગનું જે સુકાઈ છે એ લાંબા પાતળા સૂતરના તાંતણા જેવી રચનાઓ ધરાવે છે તો આ તાંતણા જેવી રચનાને મિત્રો આપણે કવક સૂત્ર અથવા તો કવક તંતુ તરીકે ઓળખીએ છીએ કવક સૂત્ર અથવા તો કવક તંતુ તરીકે ઓળખીએ છીએ ઘણા બધા કવક સૂત્ર અથવા તો કવક તંતુઓ એકબીજા સાથે જોડાય એકબીજા સાથે સંકળાય અને જે જાળી જેવી રચના બનાવે છે એને આપણે માઇસેલિયમ એટલે કે કવક જાળ તરીકે ઓળખીએ છીએ ફરીથી મિત્રો ફૂગનું જે સુકાય છે એ લાંબા પાતળા તાંતણા જેવી રચનાઓ ધરાવે છે તો આ તાંતણાઓને આપણે કવક સૂત્ર અથવા તો કવક તંતુ તરીકે ઓળખીશું ઘણા બધા કવક સૂત્ર કે કવક તંતુઓ ભેગા મળે છે અને જાળી જેવી રચના બનાવે છે તો એ રચનાને આપણે કવક જાળ અથવા તો માઇસેલિયમ તરીકે ઓળખીએ છીએ ફૂગની અંદર કેટલાક કવક સૂત્ર જે છે એ બહુ કોષ કેન્દ્રીય કોષરસ ભરેલી સળંગ નળાકાર જેવી રચના ધરાવે છે તો આવા કવક સૂત્રને આપણે બહુ કોશ કેન્દ્રીય કવકસૂત્ર તરીકે ઓળખીએ છીએ કેટલીક ફૂગ કે જેના કવક સૂત્રમાં તમને ત્રાસી દીવાલો કે આડા પડદા જોવા મળે છે મિત્રો કહેવાનો અર્થ એ છે કે અહીંયા હું એક ફૂગનો તાંતણો દોરું છું ધ્યાનથી સમજજો આ ફૂગનો જે તાંતણો છે એમાં કોષરસની અંદર તમને આ ઘણા બધા કોષ કેન્દ્ર જોવા મળે છે અને આ બધો કોષ રસ છે મિત્રો આ કોષ કેન્દ્ર છે અંદર કોષ રસ જોવા મળે છે તો આ મેં દોરેલો ફૂગનો એક એવો કવક તંતુ અથવા તો કવક સૂત્ર છે કે જ્યાં તમને આખી આખી એક નળાકાર રચના જોવા મળી એમાં માત્ર ઘણા બધા કોષ કેન્દ્ર કોષરસમાં પથરાયેલા જોવા મળે છે તો આને હું બહુ કોષ કેન્દ્રીય કવક સૂત્ર અથવા તો કવક તંતુ કહીશ કે જેમાં ક્યાંય મને ઊભા પડદા જેવી રચના જોવા મળી નથી તો તમે આને પડદા વિહીન કવક તંતુ તરીકે પણ ઓળખી શકો પડદા વિહીન કવક તંતુ મિત્રો નીચે એક બીજી એક રચના દોરું છું આ પણ એક કવક તંતુની છે પણ આ કવક તંતુની અંદર તમને આવા ત્રાંસી દિવાલો અથવા તો આડા પડદા જોવા મળે છે ત્યાર પછી અહીંયા પણ તમને કોષ કેન્દ્ર અને કોષરસ ગોઠવાયેલો જોવા મળશે પણ ઉપરના કવક તંતુની રચનામાં ક્યાંય તમને આવા આડા પડદા જોવા નહોતા મળ્યા જ્યારે નીચે આપણે જે રચના બતાવી એમાં આવા આડા પડદા જોવા મળે છે ત્રાંસી દિવાલો જોવા મળે છે તો આવા કવક તંતુને આપણે પડદા યુક્ત કવક તંતુ તરીકે ઓળખીશું આમ ફૂગ જે છે એ ફૂગની અંદર જોવા મળતા તંતુઓ જે છે એટલે કે કવક તંતુઓ એ બે પ્રકારના હોય પડદા વિહીન પણ જોવા મળે અને પડદા યુક્ત પણ હોય છે એના પછી મિત્રો આપણે આગળ લઈએ છીએ ફૂગની કોષ દિવાલ ફૂગની કોષ દિવાલ જે છે એ કાઇટીન અને પોલિસેકેરાઇટની સંગઠિત થયેલી છે એટલે કે કાઇટીન અને પોલિસેકેરાઇટથી બનેલી તમને જોવા મળે છે તમે એને કાઇટીન મિશ્રિત સેલ્યુલોઝ તરીકે ઓળખી શકો ફૂગની કોષ દિવાલ કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝની બનેલી છે એવું કહી શકાય તમે એવું પણ કહી શકો કે કાઇટીન અને પોલિસેકેરાઇટથી સંગઠિત થયેલી છે અથવા તો તમે એને ફંગસ સેલ્યુલોઝ તરીકે પણ ઓળખી શકો ફરીથી મિત્રો ફૂગની કોષ દિવાલ કાઇટિન અને પોલીસેકેરાઈડથી સંગઠિત થયેલી છે અથવા તો આપણે એમ કહી શકીએ કે કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝની બનેલી છે અથવા તો ફંગસ સેલ્યુલોઝની બનેલી છે એવું તમે કહી શકો ત્યાર પછી આપણે લઈએ છીએ ફૂગની પોષણ પદ્ધતિ પોષણને અનુલક્ષીને આપણે ફૂગના પ્રકાર લઈએ તો મોટા ભાગની ફૂગ જે છે મિત્રો એ વિષમપોષી છે એટલે કે પોષણ માટે મૃત આધારકોમાંથી દ્રાવ્ય કાર્બનિક પદાર્થોનું એ શોષણ કરે છે એટલે કે મરેલા જે ઘટકો છે એમાંથી પોષણની પ્રાપ્તિ કરે છે તો આવી ફૂગને આપણે મૃતોપ જેવી ફૂગ તરીકે ઓળખીએ છીએ કેટલીક ફૂગ એવી છે કે જે જીવંત વનસ્પતિ તેમજ જીવંત પ્રાણીઓ ઉપર આધાર રાખીને પોતાનું જીવન જીવે છે તો જીવંત વનસ્પતિ કે જીવંત પ્રાણીઓ ઉપર આધારિત જે ફૂગ છે એને મિત્રો આપણે પરોપજીવી ફૂગ તરીકે ઓળખીએ છીએ જ્યારે કેટલીક ફૂગ મિત્રો એવી છે કે જે સહજીવન જીવતી તમને જોવા મળશે એટલે કે સહજીવી તરીકે વસવાટ કરે છે જેમ કે કેટલીક એવી ચોક્કસ ફૂગ કે જે ચોક્કસ લીલ સાથે સહજીવન ગાળે છે અને એ સહજીવનને આપણે લાયકેન તરીકે ઓળખીએ છીએ આપણે જાણીએ છીએ કે લાયકેનની અંદર નિશ્ચિત પ્રકારની લીલ અને નિશ્ચિત પ્રકારના ફૂગનું સહજીવન જોવા મળે છે તો લાયકેનના બંધારણમાં જોવા મળતી જે ફૂગ છે કે જે લીલ સાથે સહજીવન ગાળે છે તો એવી ફૂગને આપણે સહજીવી ફૂગ તરીકે ઓળખીએ છીએ બીજો મુદ્દો મિત્રો કેટલીક ફૂગ એવી છે કે જે ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથે ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથે સહજીવન જીવતી તમને જોવા મળશે તો ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથે જે ફૂગ સહજીવન ગાળે છે તો આ સહજીવનથી જે બંધારણ બને છે જે રચના બને છે એને આપણે કવક મૂળ અથવા તો માઇકોરાઈઝા તરીકે ઓળખીએ છીએ ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથેનું જે ફૂગનું સહજીવન છે તો એ રચનાને એ માળખાને આપણે માઇકોરાઈઝા એટલે કે કવક મૂળ તરીકે ઓળખીએ આમ લાઇકેનના બંધારણમાં રહેલી ફૂગ તેમજ માઇકોરાઈઝાના બંધારણમાં રહેલી ફૂગ એ સહજીવી ફૂગ તરીકે ઓળખાય છે ટૂંકમાં આપણે પોષણને અનુલક્ષીને ફૂગને ત્રણ ભાગમાં વિભાજીત કરીએ છીએ એક છે મૃતોપજીવી ફૂગ બીજી છે પરોપજીવી ફૂગ અને ત્રીજી છે સહજીવી ફૂગ એના પછી મિત્રો આપણે લઈએ છીએ ફૂગમાં જોવા મળતું પ્રજનન ફૂગની અંદર તમને વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે આ પ્રજનન અવખંડન ભાજન તેમજ કલિકા સર્જનની પદ્ધતિ દ્વારા થતું તમને જોવા મળશે ફૂગની અંદર અવખંડન દ્વારા ભાજન દ્વારા તેમજ કલિકા સર્જન દ્વારા તમને વાનસ્પતિક પ્રજનન થતું જોવા મળે છે અલિંગી પ્રજનનની મિત્રો આપણે વાત કરીએ તો ફૂગની અંદર અલિંગી પ્રજનન જે છે એ ચલ બીજાણુ દ્વારા પણ થાય અને અચલ બીજાણુ દ્વારા પણ થાય ચલ બીજાણુ દ્વારા પણ અલિંગી પ્રજનન પ્રેરાઈ શકે તેમજ અચલ બીજાણુ દ્વારા પણ અલિંગી પ્રજનન પ્રેરાઈ શકે આ મિત્રો અચલ બીજાણુ છે હવે અલિંગી પ્રજનનની અંદર સંકળાયેલા જે બીજાણુઓ છે એ બીજાણુઓ જો કશા ધરાવે છે તો આપણે એને ચલ બીજાણુ તરીકે ઓળખીશું ઇંગ્લિશમાં આપણે એને ઝૂ પોર તરીકે ઓળખીએ છીએ પણ અલિંગી પ્રજનનની અંદર સંકળાયેલા જે બીજાણુઓ છે એ કશા ધરાવતા નથી તો આપણે એને અચલ બીજાણુ તરીકે ઓળખીશું તમે એને કોની કોનિડિયોસ્પોર કણી બીજાણુ અથવા તો કોનિડિયા દ્વારા પણ ઓળખી શકો ફરીથી મિત્રો અલિંગી પ્રજનનની અંદર બે પ્રકારના બીજાણુઓ સંકળાયેલા છે એક તો કશા ધરાવે એવા બીજાણું તો આપણે એને ચલ બીજાણુ તરીકે ઓળખીશું બીજા કશા વિહીન બીજાણું કે જે કશા નથી ધરાવતા તો આપણે એને અચલ બીજાણુ તરીકે ઓળખીશું ચલ બીજાણુને આપણે ઝૂ સ્પોર તરીકે પણ ઓળખી શકીએ જ્યારે અચલ બીજાણુંને કણી બીજાણું કોનેડિયો સ્પોર અથવા તો કોનેડિયા તરીકે ઓળખવામાં આવે છે એના પછી મિત્રો આગળ ઉપર લિંગી પ્રજનનની આપણે વાત કરીએ ફૂગમાં તો ફૂગની અંદર લિંગી પ્રજનન અંડબીજાણુઓ બીજાણુઓ દાની બીજાણુઓ અને પ્રકણી બીજાણુઓ દ્વારા થતું જોવા મળે છે અંડબીજાણુ જેને આપણે ઇંગ્લિશમાં ઉસ્પોર તરીકે ઓળખીએ છીએ દાની બીજાણું જેને આપણે આસ્કો સ્પોર તરીકે ઓળખીએ છીએ જ્યારે પ્રકણી બીજાણું જેને આપણે બેસીડિયો સ્પોર તરીકે ઓળખીએ છીએ આમ લિંગી પ્રજનન જે છે એ ઉસ્પોર આસ્કોસ્પોર અને બેસિડિયોસ્પોર દ્વારા થતું તમને જોવા મળે છે લિંગી પ્રજનનની પ્રક્રિયા દરમિયાન ફૂગની અંદર એક વિશિષ્ટ પ્રકારની રચનાનું નિર્માણ થાય છે તો એ રચનાને આપણે ફ્રુટિંગ બોડી એટલે કે ફળકાય તરીકે ઓળખીએ છીએ અને આ ફળકાય જે છે એની અંદર તમને વિવિધ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન થતા જોવા મળે છે પ્રજનન ત્રણ પ્રકારે ફૂગમાં થાય છે પ્રજનન તો અવખંડન ભાજન કે કલિકા સર્જન દ્વારા પ્રેરાશે લિંગી પ્રજનન ઉસ્પોર આસ્કો સ્પોર કે બેસિડિયોસ્પોર દ્વારા થતું તમને જોવા મળશે લિંગી પ્રજનનની પ્રક્રિયા દરમિયાન ફ્રૂટિંગ બોડી એટલે કે ફળ કઈ નિર્માણ થાય છે જે વિવિધ પ્રકારના બીજાણુઓ ઉત્પન્ન કરે છે એના પછી મિત્રો આપણે આગળ ઉપર લઈએ છીએ લિંગી પ્રજનન ચક્રના તબક્કાઓ લિંગી પ્રજનન ચક્રના તબક્કાઓ લિંગી પ્રજનન જે છે એને આપણે ત્રણ તબક્કાઓની અંદર વહેંચીએ છીએ પહેલું છે મિત્રો પ્લાઝમોગેમી બીજું છે કેરિયોગેમી અને ત્રીજું છે અડધીકરણ આપણે સૌથી પહેલો તબક્કો લઈએ છીએ પ્લાઝમોગેમી તમે એને જીવરસ સંયુગમન તરીકે પણ ઓળખી શકો લિંગી ચક્રનો પહેલો તબક્કો પ્લાઝમોગેમી એટલે કે જીવરસ સંયુગમન જેમાં મિત્રો બે ચલિત કે અચલિત જે જન્યુઓ છે એમની વચ્ચેના જીવરસનું જોડાણ થાય છે બે ચલિત કે અચલિત જે જન્યુઓ છે એમની વચ્ચેના જીવરસનું જોડાણ થાય છે તો આ ક્રિયાને આપણે જીવરસ સંયુગમન તરીકે ઓળખીએ છીએ એના પછી લિંગી ચક્રનો આપણે બીજો તબક્કો લઈએ છીએ કોષ કેન્દ્ર સંયુગમન જેને આપણે કેરિયોગેમી તરીકે ઓળખીશું તો એની અંદર હવે પહેલાં તો બે જન્યુઓનો કોષરસ જોડાયો એટલે પ્લાઝ્મોગેમી થઈ હવે એ બંને જન્યુના જે બે કોષ કેન્દ્રો છે હવે એ બંને જન્યુઓના જે બે કોષ કેન્દ્રો છે એમની વચ્ચે જોડાણ થશે તો એને આપણે કેરિયોગેમી એટલે કે કોષ કેન્દ્ર સંયુગમન તરીકે ઓળખીએ છીએ પહેલો તબક્કો જેમાં બે જન્યુઓના કોષરસનું જોડાણ થશે એટલે પ્લાઝમોગેમી બીજો તબક્કો જેમાં બે જન્યુઓના કોષ કેન્દ્રનું જોડાણ થશે એટલે કેરિયોગેમી હવે ત્રીજો તબક્કો જેની અંદર અર્ધિકરણ એટલે કે મિયોસિસની પ્રક્રિયા થશે ફલિતાણ જે છે એમાં અર્ધીકરણ પ્રકારે વિભાજન થશે અને એકકીય બીજાણુઓ ઉત્પન્ન થતાં તમને જોવા મળશે સૌથી પહેલાં પ્લાઝમો ગેમી થઈ પછી કેરિયોગેમી ગેમી થઈ એના અંતે નિર્માણ પામેલું જે ફલિતાણ છે એની અંદર ત્રીજા તબક્કામાં અર્ધીકરણની પ્રક્રિયા થશે અને અર્ધિકરણ થવાના કારણે ફલિતાણમાંથી એકકીય બીજાણુઓ હવે તમને ઉત્પન્ન થતા જોવા મળશે ફલિતાણમાં અર્ધિકરણની ક્રિયા થવાના લીધે એકકીય બીજાણુઓનું નિર્માણ થશે આમ તમને ફૂગની અંદર લિંગી ચક્રના તબક્કા ત્રણ ભાગમાં ડિવાઇડ થયેલા જોવા મળશે પહેલું જીવરસનું સંયુગમાન એટલે કે પ્લાઝમોગેમી બીજું કોષ કેન્દ્ર સંયુગમન એટલે કેરિયોગેમી અને ત્રીજું અર્ધિકરણ એટલે કે મિયોસિસ એના પછી મિત્રો આપણે આગળ ઉપર લઈએ છીએ લિંગી પ્રજનનની પદ્ધતિ જ્યારે ફૂગની અંદર લિંગી પ્રજનન થાય છે ત્યારે પરસ્પર સમાગમ કરી શકે તેવા હરીફ પ્રકારના બે એકકીય કવક સૂત્ર એકબીજાની પાસે આવીને જોડાય છે ટૂંકમાં બે એકકીય એવા હરીફ કવક સૂત્ર જે છે એકબીજાની નજીક આવે છે અને તેમની વચ્ચે જોડાણ થતું તમને જોવા મળે છે કેટલીક ફૂગ એવી છે કે જેમાં બે એકકીય કોષોનું જોડાણ થશે પરિણામે તમને દ્વિકીય કોષ નિર્માણ પામતો જોવા મળે છે આસ્કોમાઇસેટીસ અને બેસીડીયોમાઇસેટીસ વર્ગની જે ફૂગ છે એની અંદર તમને મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા એટલે કે એન પ્લસ એનની સ્થિતિનું નિર્માણ થતું જોવા મળે છે આવી સ્થિતિને આપણે દ્વિકોષ કેન્દ્રીય તબક્કા તરીકે ઓળખીએ છીએ એના પછી મિત્રો પિતૃ કેન્દ્ર જોડાય છે અને એ કોષ દ્વિતીય બને છે ફૂગની અંદર આગળ ઉપર ફળકાઈનું નિર્માણ થશે જેમાં અર્ધીકરણ વિભાજન થવાથી એકકીય બીજાણુનું નિર્માણ થાય છે ફરીથી મિત્રો લિંગી પ્રજનનની પદ્ધતિની અંદર હરીફ પ્રકારના બે કવક સૂત્ર જે છે કે જે એકકીય છે રંગસૂત્રની દ્રષ્ટિએ એકબીજાની નજીક આવે છે એકબીજા સાથે જોડાય છે કેટલીક ફૂગની અંદર બે કોષોનું જોડાણ થાય છે અને તરત જ તે કોષોમાં રૂપાંતરિત થાય છે આમ છતાં કેટલીક ફૂગ એવી પણ છે કે જેમાં બે એકકીય કોષો જે છે એકબીજા સાથે જોડાય અને તરત ને તરત જ દ્વિકીય કોષ નથી બનતો પણ એન પ્લસ એનની પરિસ્થિતિનું મધ્યવર્તી સ્થિતિનું નિર્માણ થાય છે તમે એને મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા પણ કહી શકો તો આવું તમને આસ્કોમાઇસેટીસ અને બેસીડિમાઇસેટીસ વર્ગની ફૂગમાં જોવા મળશે પાછળ ઉપર આપણે જ્યારે દરેક વર્ગનો અભ્યાસ કરીશું મિત્રો ત્યારે કેવી રીતે આ દ્વિતીય કોષ બન્યા કેવી રીતે મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા બની એ તમને આકૃતિમાં સ્પષ્ટ જોવા મળશે હવે કેટલીક ફોગ એવી છે કે જેની અંદર બે એકકીય કોષોનું જોડાણ થઈ જાય છે પ્રજનનની પ્રક્રિયા દરમિયાન અને સીધે સીધા દ્વિકીય કોષ બની જાય છે કેટલીક ફોગ એવી છે કે જેમાં બે એકકીય કોષોનું જોડાણ થાય છે પણ સીધે સીધા દ્વિતીય કોષો નથી બનતા પણ દ્વિકોષ કેન્દ્રીયકરણની પ્રક્રિયા થશે એટલે કે એન પ્લસ એનની સ્થિતિનું નિર્માણ થશે અને આ પરિસ્થિતિને આપણે દ્વિકોષ કેન્દ્રીય તબક્કા તરીકે ઓળખીએ છીએ એના પછી આ તબક્કા પછી હવે આ બંને એકબીજા સાથે જોડાશે અને ત્યાર પછી એ કોષ તમને દ્વિકીય જોવા મળશે તરત ને તરત જ એ કોષ દ્વિકીય બનશે નહીં આગળ ઉપર ફૂગની અંદર ફળકાઈનું નિર્માણ થાય છે લિંગી પ્રજનન દરમિયાન ફળકાઈ રૂપી જે વિશિષ્ટ રચના છે એમાં અર્ધિકરણ પ્રેરાશે અને એકકીય બીજાણુઓનું તમને નિર્માણ થતું જોવા મળે છે આજના વિડીયોની અંદર મિત્રો અહીં સુધીની માહિતી આગળના વિડીયોની અંદર આપણે ફૂગના વિવિધ વર્ગોની ચર્ચા કરીશું